અને માણસની પાસે માણસ આવતો નથી. સાહેબ તમારા દિવસો સારા છે એટલે આ થઈ રહ્યું છે. જેને ખાવાના પાપા એ કથા ન કરાવી શકે, ખર્ચો ન કરી શકે, આ તમારા દિવસો સારા છે સાહેબ, એટલે તમે પિતૃ નિમિત્તે કથા કરાવી. એ ખારવો પોતાની પત્ની ને કહે છે, દેવી માનવીની પાસે કોઈ માનવીને આવે રે, સાધુ છે અમારું જગતમાં કોઈ નથી બાપ, ભૂખ લાગી તારા ઘેરે આવ્યા છે. સાધુ રોટલાના ભૂખ્યા નથી હોતા, ભાવના ભૂખ્યા હોય છે. અમને ખબર હોત કે તું આવી ગાળો બોલે છે, આવું વર્તન કરે સાધુ સાથે, તારા ઘરનું પાણી કોણ પીએ? આ તો ગામના લોકોએ અમને કીધું, અમને ખબર નથી કોડા હતા. અમને કીધું અમારા ગામમાં સજ્જન છે, અજામિલ ભગત છે, તારું નામ સાંભળીને આવ્યા બાપ. આપણા ભાવનગરના રાજા રોજ દાન આપતા અને એમના દીવાને કીધું, સાહેબ આ કાલે ખજાનો ખોટી જશે, ઓછું કરો. આ ભામેડાના શહેરના દેવતા રાજાએ કહ્યું, ભાઈ આપણા દિવસો સારા છે ને એટલે લોકો આવે છે. ત્યારે દીવાને કીધું, દિવસ હોય તો આવે, રાતે કોઈ નથી આવતો. રાજા કઈ બોલ્યા નહીં સાહેબ. રાત્રે દીવાને બોલાવી એક ટેબલ પર કપડું ઢાકેલું હતું અને કીધું કે કપડું હટાવજો. કે શું છે? પેલા હટાવો ને. અને હટાવ્યું તો રાજાએ કીધું, શું છે? કે ગોળનો ભીલ પડે છે, ગોળની ભીલી પડી છે, ગોળ પડ્યો છે. તમે કીધું ને જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ આવે. બોલે હા. તો ક્યાં માખીઓ નથી? બોલે રાત છે, રાતે ન આવે, દિવસ આવે. ત્યારે ભાવનગરનો રાજા બોલ્યો, એટલે તો કહું છું કે આપણા દિવસો સારા સાહેબ, આપણા દિવસો સારા હોય તો જ કોક આવે, ને તો રોડ પર રખડતા કોણ આવે, કોને બોલાવે સાહેબ?
માટે કંઈક આપો. આપણે આપવા આવ્યા છે, લેવા નહીં. લઈને તો કોઈ ગયું નથી સાહેબ, આપણા બાપ દાદા એમનામ ગયા, બધું આમનામ પડ્યું છે. અજામિલને સમજાવે છે સંતો, ભાઈ કંઈક આપ, તારા ઘરે ભોજન કર્યું, કંઈક નહીં તો રૂપિયો આપ. ગિરિસ્તના ઘરેથી સાધુ બ્રાહ્મણ ભૂખ્યો જાય, ખાલી હાથે જાય તો એનું પાપ મુકતો જાય છે, માટે કંઈક આપ અમને. એટલું જમાડ્યું છે તો કંઈક દક્ષિણા આપ. અજામેલે કીધું, મારી દક્ષિણા છે તમારે રૂપી ન લઉં, મારો નહીં, જલ્દી બહાર નીકળો ને લાકડી લઉં છું. ત્યારે અજામેલની એ પત્ની કીધું કે આવું ન કરો, માર્યું તો મને મારે, મારી જિંદગીમાં કોઈ મારે ઘરે સંતો નથી આવ્યા, હું અભાગણી પાપણ બાય, ભલું થાજો, ભલે ખરાબ લોકો હશે, ભલે મસ્કરી કરી, પણ સંતો આપણા ઘરે આવ્યા નહીં, મજાક ન થાય, એનું અપમાન ન કરાય. પગ પકડી લીધા. અજામિલ કઈ બોલ્યો નહીં. સંતોને કીધું જલ્દી નીકળો અહીંથી, ને તો મારીશ. જેમ તેમ બોલ્યો, દાડો બોલવા લાગ્યો, અપમાન કરવા લાગ્યો. બાવા બની ગયા પાડા જેવા છો, કામ કરતા છો, પેટમાં દુખે આવા શબ્દો બોલ્યો. આજે લોકો આવું જ બોલે છે. ટીવીમાં કંઈક આવે કે જો બાવાઓ કેવું કરેલા, એ બાવો નથી, તારો ડોહો પહેલા કુંડો હતો. આજે કોઈ કોઈ મોકલ્યું 500 કરોડની પ્રોપર્ટી પકડાણી, રિલાયન્સમાં નોકરી કરતો, પછી બાવો બન્યો, પાછો પોતાને ભગવાન કહેતો. હવે તમને જે ખબર નથી બાવો કોને કહેવાય, સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય. 40% માણસ બગડેલો હોય છે, પાખંડીઓ 40% બગડે, 60% તમે જ બગાડો, તમે જ એને ભગવાન બનાવ્યો. અને હવે તમે ટીવીમાં બોલો છો કે જો આ બાવાઓ કેવું કરે, કેટલી સંપત્તિ, કેટલી પ્રોપર્ટી છે. પહેલા ક્યાં ગયા હતા તમે? સંતો આવું કરે સાહેબ? અમે કોઈ જગ્યા લઈ લઈએ ગૌશાળા માટે, તે કોઈ પ્રોપર્ટી મારા બાપની નથી, ગાય માતાની. સાધુ પાસે બેંક બેલેન્સ ન હોય સાહેબ, સાધુ કરોડપતિ ન હોય, પણ આ સમાજ આપે એનો સદઉપયોગ તો કરવો ને, એને ભેગું કરીને થોડું રાખવાનું હોય. પછી તમે ને તમે બદનામ કરો, આ પાખંડીઓને તમે જ બગાડો સાહેબ. જેના સત્સંગમાં 5,000 રૂપિયા લાગે ત્યારે તમે જઈ શકો, દુનિયા મોટા મોટા ભણેલા જાય, લાલ ચટણી ખાલો, પીલી ચટણી ખાલો, ત્યાં કોઈ બોલતા નથી. અને સંતો તમને મફતમાં જગાડવાનું કામ કરે તો હા, ભણવું નથી. અજામિલની પત્ની સમજાવે, આ પાખંડી નથી, તમને એ ખબર નથી બાવો કોને કહેવાય, સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય. સ્વામી આ સાચા સંતો છે. જો કે પણ આ પૈસા માંગે છે બાવો, કે ના ના આ કંઈક બીજું કહે છે. ત્યારે સાધુ સાંભળી ગયા, કીધું અજામિલ અહીં આય, અમે તારી પાસે રૂપિયા નથી માગતા બાપ, અમારી દક્ષિણા એ છે તારી પત્ની ગર્ભવતી છે, તારે ઘરે કોઈ દીકરો જન્મે ને તો નારાયણ નામ રાખજે, ચુંટુડા ને પિંટુડા નહીં રાખતો. ધિકાર સેવા મા બાપ ને જેના છોકરાના આવા નામ હોય સાહેબ, આપણા પૂર્વજોના નામ કેવા હતા? સંતો કહે છે, પણ જેના છોકરા નામ ટીન્ટુન પિન્ટુન ક્વોન્ટીન ટોન્ટીન પોન્ટી હોય ને, એ બધા મર્યા પછી બધા જવાના. પણ જો તમારા દીકરાના રામ કૃષ્ણ દામોદર મધુસૂદન આવા નામ હશે, અને જો મરવા તમે તમારા છોકરાને પણ યાદ કરશો, તો એ ભગવાનના દરબારમાં તમને લોકો લઈ જશે. સંતોએ કીધું, તારા રૂપિયા નથી જોતા બાપ, જેના ઘરે સાધુ ખાય એનું ભલું ન કરે તે સાધુ છે? નો સાધુ લૂંટે નહીં, લૂંટાવે, લૂંટે એને સાધુ ન કહેવાય. અરે ચમત્કાર તો ઢોંગીઓ ને પાખંડીઓ કરે, સાધુ સંતો ચમત્કાર ન કરે, એ તો આપણને રસ્તો બતાવે. બાપ આ રસ્તે ચાલો, જે સાચા સંતો હશે ને સાહેબ, એ તમને લૂંટશે નહીં, તમને ઠગશે નહીં. લૂંટવાનું કામ, ઠગવાનું કામ તો ઢોંગીઓને ને પાખંડીઓનું છે સાહેબ, એ લોકોની તો દુકાન છે, અમારી આ દુકાન નથી સાહેબ. અમારે કોઈ તમારી પાસે રૂપિયો લેવાનો નથી, અમારું કોઈ ચાર્જ નથી સાહેબ. ભારતમાં કોઈ માયનો લાલે એમ કે એક બાપુએ કથાના રૂપિયા લીધા તો કપડાં ઉતારી દે સાહેબ, કોકને પૂછજો. હું 30 વર્ષથી કથાઓ કરું છું, હા સાધુનો દીકરો છું, મને કોઈ પ્રેમથી આપે તો મારો ધર્મ છે, હું કઈ મારા ઘરવાળાને નહીં આપીશ, કારણ કે ધર્મનું ધન એ લોઢાનો ચણ્યો સાહેબ, ઘરવાળાને ન અપાય. અમે લઈ જઈને મંદિરોમાં આવે અને ખવડાવીએ પીવડાવી આપીએ, પણ માગવાનો અમારો ધર્મ નથી, કથાના આટલા રૂપિયા આપો એ અમારો કામ નથી. અમે કથા વેચતા નથી, વેચતા નથી, વેચીએ છીએ.
અમારો કોઈ ચાર્જ નહીં સાહેબ. ક્યાંય અમે નથી કીધું મને કતારના 50,000 આપો કે લાખ આપો. હા, હમણાં ગૌશાળા કરી તો દીપકભાઈ કહેતો હોય ભાઈ ભગવાનને તમને આપ્યો હોય તો ગૌશાળા ના આપજો, મારે એમાં કોઈ લેવા દેવા નહીં. અને ગૌશાળામાં બી એટલા રૂપિયા આપ્યા પણ ગૌશાળા વાળાએ ધ્યાન ના આપ્યું, મારે ગાયો મેં ફેરવી દીધી. જ્યાં ગાયો મૂકી ત્યાં મેં ઘાસ નાખીએ છીએ, ગૌશાળા બંધ નથી કરી સાહેબ. અમે તો મરજીના માલિક છે, અમને કોઈ કહેનાર નથી. અમે પાપથી ડરીએ છીએ, ભગવાનથી ડરીએ છીએ, સમાજથી ડરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને મોત આપજે પણ અમારા હાથે કોઈ ખોટું કામ ન થાય, દુનિયાનો વિશ્વાસ ન તૂટે કે આને અમે સાધુ સમજ્યો, સંત સમજ્યો, આને આવું કર્યું. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારું મૃત્યુ થાય પણ અમારાથી કોઈ કાળા કામ ન થાય. સાહેબ, આમાં એકવાર ડાઘ લાગી જાય ને પછી કોઈ એવો સાબુ નથી ધોવે. માટે સાચા સંતો આવા પાપ નથી કરતા. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે આના કરતા તો મરી જાવું હારું અર્જુન, ખાલી દુનિયા તને બદનામ કરશે, જે તને માનતા તે તારી નિંદા કરશે. આવો કોઈ સંતને આપણે ગુરુ માનીએ, ભગવાન માનીએ અને આવા કામ કરે તો કેટલું દુઃખ લાગે. જેટલા ભગવાન બનવા ગયા બધા ગયા કામથી. અહીં ભગવાન એક જ હોય છે, ચાર પાંચ નહીં સાહેબ, આ ભગવાન બનવા ગયો. કેટલાય ભગવાન નવા નવા 100-100 મહિને માર્કેટમાં આવી પોઈન્ટ આવે છે સાહેબ. હમણાં વળી નવું આવ્યું, ઢબુડી લાડુડી બંધ્યું તો વળી બીજું નવું આવ્યું. પેલા સિગરેટ પીવે શું કે ખૂબ જાગ્યું, અમારા પાલનપુરમાં બહુ થઈ ગયું મામા. આવો હમણાં નવી માર્કેટમાં પોઈન્ટ આવી સાહેબ. આવું ન કરો સાહેબ, દેવના નામે ઢોંગ ન કરો, ભગવાનથી ડરો મારા બાપ. રૂપિયા જ કમાવા જ લાકડી લઈને ઉભા રહ્યો ને સાહેબ, 2-4 કોકને ઠોકો રૂપિયા મળી જશે, પણ આવું શું કામ કરો છો? દેવના નામે ઢોંગ ન કરાય સાહેબ. અજામિલની પત્ની સમજાવે છે આપણાથી આવું ન થાય. સંતોએ કીધું ભાઈ તારી પાસે મેં રૂપિયા નથી જોતા, તારા ઘેરે જે દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે. સંતો જતા રહ્યા, આના ઘેરે દીકરાનો જન્મ થયો, નામ નારાયણ રાખ્યું. અને છોકરામાં એટલો પ્રેમ જાગ્યો સાહેબ, આ પાપી માણસ કોઈ ભગવાનનું નામ નહીં લીધેલું. અને હરે ભરે, હે નારાયણ ચાલ મારી સાથે, હે નારાયણ મારી પાસે બેસ, હે નારાયણ મારી સાથે ખાવા બેસ. એક દિવસે મોત આવીને ભર્યું, યમરાજના દૂતો લેવા આવ્યા. યમરાજને જોઈ આ માણસ ડરી ગયો અને જોરથી પોતાના છોકરાને કીધું મને બચાવ બચાવ, હે નારાયણ. પોતાના છોકરાને બોલાવ્યો, એટલામાં તો ભગવાનના પાર્ષદો આવ્યા. યમદૂતોને કીધું છોડી દે, હવે ધ્યાનથી સાંભળજો, કથા સાંભળવા જેવી, તમારા પિત્રોને શાંતિ મળશે. સુખદેવજી મહારાજ વર્ણન કરે રાજન, અજામિલને યમદૂતો લેવા આવ્યા, અને ભગવાનને નથી બોલાવ્યા પણ પોતાના દીકરાને કીધું હે નારાયણ. અને ભગવાનના પાર્ષદો આવે છે, અજામિલ સાંભળે છે અને યમદૂતોને ભગવાનના પાર્ષદો કહે છે અને છોડી દો. યમદૂતે કીધું આ બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો, સારા ઘરમાં જન્મ્યો, અને એવા પાપ કર્યા છે, અમે એને લેવા આવ્યા છે. સારા ઘરમાં જન્મી, મા બાપને છોડ્યા, પત્નીને છોડી, પરિવારને છોડ્યો, એક નાચવાળીના ઘરમાં જિંદગી બગાડી, ચોરી કરી, લૂંટ કીધી, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, એવું કોઈ પાપ નહીં જો આને ન કર્યું, માટે લઈ જશું. ભગવાનના પાર્ષદો કહેશાને છોડી દો, આને મારા પરમાત્માને યાદ કર્યા છે. મરવા ટામે જેને ભગવાનને યાદ કરે, ભગવાન એને લેવા આવે છે, છોડી દો. યમદૂતે કીધું કે તો એના છોકરાને યાદ કર્યો છે, તમારા ભગવાનને નહીં. બોલે ભલે એના છોકરાને યાદ કર્યો પણ અમારા ભગવાનનું નામ લીધું છે. અમારા ભગવાનના નામ ઉપર એ છોકરાનું નામ નારાયણ હતું, અમારા ઈષ્ટદેવ નારાયણ છે, એટલે મેં લેવા આવ્યા અને છોડી દો. યમદૂતોએ ખૂબ એને કહ્યું કે અમે આને લઈ જશું, અને જિંદગીમાં કોઈ સારું કામ નથી કર્યું. ભગવાનના પાર્ષદો કહે છે ભલે સારું કામ ન કર્યું પણ મરવા ટાઈમે ઈશ્વરને યાદ કર્યા. યમદૂતોને બગાડી દીધા, પાર્ષદો ભગવાનના જતા રહ્યા. અજામિલે ભગવાનને પ્રાર્થના કરી, અરે રે હું ક્યાં જન્મો તો, મારે શું કરવાનું હતું, મેં શું કરી બેઠું, મને માફ કરો, હવે જો બચી જઈ તો હે ઈશ્વર તારું ભજન કરી. બધા આવું જ બોલે, બીમાર પડે ત્યારે, કંઈક તકલીફ આવે તો આવું જ બોલે, અને ઈશ્વર જીવને મોકો આપે છે. અજામિલ બચી ગયો, યમદૂતો જતા રહ્યા, ભગવાનના પાર્ષદો જતા રહ્યા. યમરાજના દરબારે યમદૂતે કીધું કે હવે તમારી કંઈ ચાલશે નહીં,
હવે તો નવા નવા લોકો આ જગતમાં જીવને લેવા આવે છે. યમદૂતને યમરાજ કહે છે, જે ભગવાનનું નામ લેતો હોય, જેના ગળામાં ગુરુકંઠી હોય, ગુરુનું ભજન હોય, મંત્ર હોય, ઈશ્વરનો ભક્તો હોય, ભક્તિભાવવાળો હોય, ધાર્મિક હોય, એને મારા લોકમાં ન લાવશો. મારા લોકમાં તો એવા લોકોને લાવો કે માનવ જન્મ મળ્યા પછી એને એવા પાપો કર્યા હોય એવા પાપીઓને લાવો. ભગવાનના ભક્તોને મારા લોકમાં લાવશો નહીં તો મારી નોકરી જશે. અને અજામિલની આંખ ખોલી અને માણસને યાદ આવ્યું કે ઈશ્વરે મને બચવાનો સમય આપ્યો છે સુધરવાનો. એકદમ ઘર બહાર છોડી હરિદ્વાર જતો રહ્યો, પોતાના આત્માનું કલ્યાણ કર્યું. રાજન, તું તારા આત્માનું કલ્યાણ કર. ભગવાન પાપી પર બી દયા કરે છે. અજામિલ તો બ્રાહ્મણ હતો, ઈશ્વરે રાક્ષસને પણ જીવને મોકો આપ્યો. સાહેબ, આ રાક્ષસો કોઈ શિંગડા વાળા નથી હોતા. સાહેબ, માણસ જ રાક્ષસ જેવો થઈ જાય. ભગવાન શંકર ને પાર્વતીમાં પૂછે છે, રાક્ષસ કોને કહેવાય? તો શંકર ભગવાન બોલ્યા છે, માન નહીં માતુ પિતો ની દે. પિતૃ માટે એટલે પિતૃ સાંભળી રહ્યા છે એટલે જે લખાઈ રહ્યું તે બોલાઈ રહ્યું. સાહેબ, શંકર ભગવાન ને પાર્વતી પૂછે, રાક્ષસ કોને કહેવાય? તો ભગવાન ભોળાનાથ બોલ્યા છે, જે માતા પિતાને નથી માનતો, જે માતા પિતાએ કાળુ મજૂરી કરીને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને એને ગૈઢાશ્રમમાં મોકલી દે. ધ્યાન દઈને સાંભળો, તમે તો સારું ગામડામાં હજી મા બાપની સેવા કરો, શહેરોમાં વૃદ્ધાશ્રમમાં ભણેલા ગણેલાના જ મા બાપ હોય છે. કોઈ અભણના, કોઈ ગરીબના નહીં. જે મા બાપને ન માને, મા બાપને તરસોડે, આ ગૈઢાશ્રમ એ ભારતનું કોઈ ગૌરવવાળી નથી, આપણા માટે કલંક છે. પણ સારી વાત છે કે છોકરા ન રાખે એટલે વૃદ્ધાશ્રમમાં મા બાપ શાંતિથી જીવે તો ખરા. બાકી જે મા બાપે ચાર ચાર છોકરા એ પાળ્યા હોય, મોટા કર્યા હોય અને ચાર છોકરાને મા બાપ ભારે પડી જાય, આને ભગવાને રાક્ષસ કીધા. ખોટું ન લગાડતા હતા, અને ખોટું લાગે તો શંકર ભગવાનને કહેજો, મને નહીં. આ તો પાર્વતીએ પૂછ્યું કે રાક્ષસ કોને કહેવાય, તો ભગવાન કહે છે, માતા પિતાને માને નહીં. ભાઈ, ગૈઢાશ્રમમાં કોણ મૂકવા જાય? એ જ મૂકવા જાય ને. એક હતા તો રોડ પર હારા નહીં, જે ઝૂંપડામાં રહેતા હોય મા બાપને પાળે. સાહેબ, અભણ લોકો મા બાપની સેવા કરે છે, મજૂરી કરીને સેવા કરે. જો તમારા મા બાપને તમે કરો છો ને સાહેબ. કોઈ ગામડાના લોકો મા બાપને વૃદ્ધાશ્રમ મૂકવા ગયા? શંકર ભગવાન કહે છે, મા બાપને માને નહીં, સાધુ સંતોને માને નહીં. સાધુ સંતો બ્રાહ્મણ તમારા ગામમાં રામાનંદી અતિ ભૂખે રહેતો હોય તો શંકર ભગવાન તમને શું માણા કહેશે? તમારી જવાબદારી છે. મારી જેવા પાખંડીઓને તમે ગુરુ ગુરુ કરીને માલમ માલ કરો અને તમારા ગામમાં અતિત રહેતા હોય, રામાનંદી રહેતા હોય, એને ફાંફા પડે તો તમે શંકરની દ્રષ્ટિમાં શું છો? ભાઈ, ભગવાન કહેશે, માતા પિતાને માને નહીં, સાધુ સંતોને માને નહીં. માનવું એટલે સાધુ સંતોને કંઈ આપવું નહીં,
કેનો આદર આ થાય ને? કઈક આપજો, તમારા ગામમાં અતિત રામાનંદી રહેતો હોય ને, આપજો સાહેબ. સાચા તો એ છો, અમે તો બનેલા છીએ, અમે તો બનાવટી સાધુ છીએ. તમારા ગામમાં જે અતિત છે, રામાનંદી સાચા સાધુ છે, એને આપજો. અતિત નો દીકરાને કાંઈ ન મળતો હોય પણ ઘરનું ગોપીચંદ વાપરીને દીવાબત્તી કરીને મહેનત કરીને ખાતો હોય પણ ગામના મહાદેવની પૂજા એ કરતો હોય સાહેબ. ભલે કાંઈ ના આપો પણ એ પૂજા કરે, પણ તમારા માટે કરે છે. તમારા ગામમાં અતિ સાધુ બ્રાહ્મણ જે પૂજા કરતા છે ને, એ તમારા ગામનો હિત કરે, એને આપજો. ઈશ્વરે આપ્યું હોય મારા કોઈ ચેલા તો અહીંયા આવશે નહીં સાહેબ, આ તમારે સંભાળવાનું છે. અને તમે કેવડાથી જ કરો, હું બહુ રાજી છું. ભગવાન તમને ખૂબ આપે મારા બાપ, કારણ કે હું પરદેશમાં હો, લંડનમાં હો, મારી કથાઓ હોય. જો આવું તો મારે 80,000 રૂપિયા ખર્ચવા પડે ટિકિટ ને, 80,000 ક્યાંથી લાવું સાહેબ? મને ટિકિટ એ બીજા લોકો આપે છે, હું કોઈ રૂપિયાવાળો બાવો નથી સાહેબ. હા, ગૌશાળાની જગ્યાઓ લીધી પણ લોકોએ મને આપ્યું છે, મેં બેંકમાં નથી નાખ્યા. હું બેંક બેલેન્સ વાળો સાધુ નથી સાહેબ, મારી કોઈ નિજી પ્રોપર્ટી નથી સાહેબ, મારા નામે કોઈ પ્રોપર્ટી નથી. સમાજનો ધર્મનો પૈસો ધર્મના કામમાં નાખું છું, મારે કોઈ આગળ પાછળ છે નહીં, મારે કોઈ મારો પોતાનો ખર્ચો નથી, હું કોઈ શોખીન જીવ નથી. તમે બધા મને બંડીના રૂપમાં જોયો છે પણ મને મેણું માર્યું કે બંડીઓ પહેરવાથી બજરંગદાસ નથી થવાતું, તમે કાઢી નાખી લો ભાઈ, તમે લઈ લો. બજરંગદાસ તો આપણો બાપ છે સાહેબ, હનુમાનનો અવતાર છે. મારા બાપ દાદા પહેરતા આવ્યા હતા, મારા ગુરુ પહેરતા, મેં પહેરી તો મને મેણું મારી દીધું કે આ બંડી પહેરવાથી કઈ બાપા નથી બનાતો. મેં કીધું કાઢી નાખો ભાઈ, હવે આ પહેરો, હું પહેલા પહેરતો. અમે સુખ દુઃખ સહન કરીએ, કોઈને મેણા તાણા સહન ન કરી શકે, અમને દુઃખ પડે, ભૂખ્યા રહી શકીએ, પણ તમે અમને જેમ તેમ બોલી જાઓ તો દુઃખ તો લાગે ને સાહેબ. એટલે શંકર કહે છે, હે પાર્વતી, આ લોકો રાક્ષસ છે, અને રાક્ષસ કહેવાય. માન નહીં માત પિતા દેવા, સાધુન પર કરાવી સેવા, તિનકી આચરણ મેં ભવાની, માન હું તે નિશી ચર સંપ્રાણી. આ લોકોને રાક્ષસ સમજવા, આવા લોકો રાક્ષસ હોય છે, આવા જ રાક્ષસ કહેવાય છે. રાક્ષસોને શિંગડા નથી હોતા, રાવણ બ્રાહ્મણ હતો પણ રાક્ષસ કહેવાનું કારણ એને શું કર્યું તમે બધા જાણો છો. એ કોઈ સીતાજીને હરીને લાવ્યો એટલે રાક્ષસ નથી કહેવાનો. સીતાજીને એના મનમાં કોઈ પાપ નહોતું, એ તો માં માનતો હતો સીતાજીને. જો એના પેટમાં પાપ હતો પોતાના મહેલમાં લઈ જતો, એટલે કઈ સીતાજીનું હરણ કરવાથી પાપી નથી થયો. પણ એના જીવનના ચરિત્રને વાંચો તમે, પછી વિચારજો કે આવો ગુણ આપણામાં છે તો આપણે રાવણ જેવા છીએ. રાવણ એમાં રાક્ષસ. આ લાયું થયેલું છે, કોઈ ખોટું લગાડતા નહીં સાહેબ. આ કથા છે, આમાં આવે તે બોલાયેલું છે. કારણ કે આપણે કથા કરવા બેઠા છીએ, કોઈની નિંદા કરવા, કોઈની ટીકા કરવા, કોઈને ખોટું લાગે એવું બોલવા નથી ભેગા થયા. શંકર ભગવાન કે આવા લોકો રાક્ષસ છે, જે માતા પિતાને ન માને, સાધુ સંતોને ન માને, સાધુ સંતો સેવા કરાવે, નોકર સમજે. આજકાલ તો ઘણા લોકો બાવાનો નોકર સમજે, મંદિરમાં મેં પૂજારી રાખ્યા છે. એટલે એ ભગવાનનો નોકર છે, તારો ન હોય, મંદિરનું ન ખવાય, મંદિરને અપાય. આજ લોકો તો મંદિરની આવક સમજીને કે અમે ટ્રસ્ટી છે, અમને આપી દો પેટી, અમને ખોલવા દો. એટલે આ ધર્મનું ધન તું ક્યાં નાખીશ? જીવતા એને ખવડાવાય, મૂળદા શમશાનમાં નાખીને શું કરી? શમશાનમાંથી મૂળદા ભાગી ન જવાના. જે જીવે એને આપો સાહેબ. મારા ગુરુદેવ ડોંગરેજી બાપા કહેતા હતા, પથરામાં પૈસા ન નાખતા, મંદિરનો પૈસો ખાવામાં વપરાવજો, મંદિરનો પૈસો બીજે ન નખાય સાહેબ.